ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આવનાર વાવાઝોડા અને ભારે વરસાદને લઈને દીવ પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા જણાવાયું હતું. વાયુ વાવાઝોડાને લઈને દીવ કલેક્ટર હેમંતકુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને દીવના લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. હેમંતકુમારે જણાવ્યું હતું કે કાલે IMD દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે લો પ્રેશરને લઈને દીવને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દીવ મત્સ્ય વિભાગ દ્વારા પણ માછીમારોને માછીમારી નહીં કરવા જણાવ્યું હતું. સાથે કાચા ઘરમાં રહેનાર લોકોને પણ ઘર ખાલી કરીને બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરવા જણાવવામાં આવ્યું છે. દીવ પ્રશાસન દ્વારા સેન્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં કાલ સવારથી જ સ્થળાંતર કરાવવામાં આવશે. સેન્ટ્રલ હોમ વાંકાબરા માટે 3, સાઉદીવાડી માટે 3, ભૂચરવાડા માટે 1 એન્ડ ઝોલાવાડી માટે 1 અને નગરપાલિકા વિસ્તારમાં પણ સેન્ટ્રલ હોમની સુવિધા કરવામાં આવી છે. વાયુ વાવાઝોડા માટે કોસ્ટગાર્ડ અને NDRFની 4 ટીમ પણ ગાંધીનગરથી બોલાવવામાં આવી છે. વાવાઝોડા માટે દીવથી 6 ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. 3 ગ્રામ્ય વિસ્તાર માટે અને 3 શહેરી વિસ્તાર માટે, જેમાં 1 નોડલ ઓફિસર અને 1 પોલીસ કર્મી રહેશે, જેને વાયરલેસ આપવામાં આવ્યા છે, જે અલગ અલગ ક્ષેત્રમાં રહે છે અને કોઈપણ મુશ્કેલી આવે તો જાણકારી આપશે. સાથે એક હેલ્પલાઇન નંબર પણ રાખવામાં આવ્યો છે, જેથી લોકો મદદ લઈ શકશે. દીવની સ્કૂલોમાં 3 દિવસની રજા પણ જાહેર કરવામાં આવી છે. દીવમાં વાયુ વાવાઝોડાને લઈને પ્રશાસન દ્વારા લોકોની સુરક્ષાને લઈ 1 સુવિધાઓની વ્યવસ્થા કરાઈ રહી છે. લોકોને પણ એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. 12 અને 13 તારીખ સુધી વાવાઝોડાની આશંકા સેવાઈ રહી છે, ત્યારે દીવ પ્રશાસન દ્વારા દીવમાં આવનારા પર્યટકોને પણ બીચ પર જવા મનાઈ કરી દેવામાં આવી છે અને દીવની હોટેલોમાં પણ વાવાઝોડાથી આવનાર પર્યટકોને એલર્ટ કરવા જણાવ્યું છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.